गुड मॉर्निंग स्टूडेंट्स। तो जी आपने सब्जेक्ट रनिंग है तो रनर है सिविल ना सेमेस्टर 3rd નો જેનું નામ હતું સર્વેઇંગ। સર્વેઇંગ માં ચેપ્ટર નંબર 5 લેવલિંગ અને કન્ટુર રનિંગ હતું। લેવલિંગ અને કન્ટુર જે ટોટલ 26 માર્ક્સ માં પૂછાય છે એમાં મેં તમને લાસ્ટ ના બે વિડિયો લેક્ચર્સ માં મેં અલગ અલગ ટેક ના સમ કરાવેલા હતા જેમાં મારે RL ફાઇન કરવાના હોય। RL એટલે લેવલ્સ બરાબર છે, જમીન ના અલગ અલગ લેવલ્સ જ્યાં મારે રોડ બનાવવો હોય બરાબર, અથવા તો મારે રેલવે લાઇન સેટ કરવી હોય ને 100 જેટલી વસ્તુ મારે સેટ કરવી હોય એ બધી ડિટેલ્સ મને અહીં આપેલી હોય બરાબર। એના પરથી આપણે આખો દાખલો ગણવાનો હોય। બે મેથડ થી મેં કીધું હતું દાખલા સોલ્વ થાય, એક રાઇઝન એ ફોલ અને એક ઇન્સ્ટ્રુમેન્ટ હાઈટ ની મેથડ થી, બે મેં તમને અલગ અલગ રીતે સોલ્વ કરીને બતાવી દીધા હતા। આજે હું તમને એવા જ દાખલા હું કરાવ્યો છું બરાબર, રાઇઝન એ ફોલ થી જ થશે એવા જ, પણ એમાં છે ને માઇનર માઇનર ચેન્જીસ આવે ને તો તમે શું કરીશો। इंस्ट्रूमेंट एक जगह रकम चेन्ज पॉइंट लखी चेंज पॉइंट लखी आपे तो आपणे आखा आखा दाखलामां जे छे बेक साइड इंटरमीडिएट साइड ने फोर साइड ई केवी रीते लखवी ई जो हुं तमने अहींया समजावी दईश बराबर छे। बाकी तो बधुं तमने नोन ज छे, आनी पहेलाना जो बे विडियो लेक्चर तमे प्रोपरली टेली कर्या हशे तो तमने खबर हशे जो आपणे कई मेथड थी अत्यारे करीए छीए, राइज अने फोल एटले के चढ़ाव अने उतारनी मेथड थी। तो आ जे राइज ने फोल नी सोजी छे मेथड एनाथी मारे आखे आखो दाखलो सोल्व करवो। સૌથી પહેલા તો એમને જે એની રકમ છે બરાબર સમજાવે છે શું કહે છે એ તે તમારી સ્ક્રીન ઉપરથી પાસ થાય છે, સ્ક્રીનને પોઝ કરી નાખી આખી રકમ તમારી નોટ ડાઉન કરી લો, રકમ નોટ ડાઉન થઈ જાય પછી સમજો આખી આખું કે પ્રોસેસ હું કેવી રીતે કરું છું બરાબર। સાથે સાથે તમે પણ તમારા બુકમાં હું નાનું એવું બોક્સ રેડી કરી નાખ્યું જેમાં સ્ટેશન બેક સાઇડ ફોર સાઇડ ઇન્ટરમીડિયેટ સાઇડ રાઈઝ અને ફોલ RL અને આ બધી બધી ડેટા તમને એમાં આપેલા આપેલા તો લખે તમે લખો એમ પછી એમાં તમારે ડેટા ફિલ કરતું જાણો બોક્સ એક બનાવીને તમારા બુકમાં રાખજો બરાબર। હવે રકમ હું તમને એક્સપ્લેન કરું પછી હું દાખલો ગણાવું શું કહે છે। રકમ એમ કહે છે બરાબર કે એક જી લેવલિંગ વર્ક છે બરાબર એના માટેના જી તમારા અવલોકન છે, અવલોકન એટલે સિમ્પલ આપણે એમ કહીએ કે આ જે રીડિંગ છે એ રીડિંગ તમને નીચે પ્રમાણે આપેલા છે, ડમ્પી લેવલથી લીધેલા છે અને એક વસ્તુ એ મને મેન્શન કરીને આપેલી છે કે ડમ્પી લેવલથી જે મેં રીડિંગ્સ લીધા એમાં તમારા નંબર 4th રીડિંગ અને નંબર 7th રીડિંગ છે ને ન્યાથી મેં ઇન્સ્ટ્રુમેન્ટ શિફ્ટ કર્યું આવું જી છે। આની પહેલાના બે વિડિયો લેક્ચર્સમાં મેં તમને સમ કરાવ્યો હતો ને એવું ક્યાંય આ જી છે વર્ડની કે આ વાતનું એમાં છે ને સમાવેશ નહોતો થતો રકમમાં, અત્યારે લખેલું આપ્યું છે એ ચોથા અને સાતમા નંબરના તમારા ઇન્સ્ટ્રુમેન્ટ છે ત્યાં અવલોકન ઉપર તમારે ઇન્સ્ટ્રુમેન્ટ શિફ્ટ કરવાનું છે ઓકે ચેન્જ પોઈન્ટ આપ્યા છે, બાકી બધું મને એઝ ઇટ ઇઝ છે બરાબર છે। મને એમ કીધું કે જે તમારું બેન્ચમાર્ક છે તલચિહ્ન એટલે બેન્ચમાર્ક જ્યાંથી હું જનરલી રીડિંગ લેવલ સ્ટાર્ટ કરતા હોઈએ બરાબર, તો બેન્ચમાર્કની મને હાઈટ છે ને RL ઈ આપેલી છે બરાબર। બીજું મને એમ કીધેલું છે કે બાકીના લેવલ છે એ આઈએ લેવલ બુકમાં લખેલા છે જે તમારી નીચે છે તમારી પાસે રેડી છે, તો બધા જ પોઈન્ટ માટે RL ફાઇન કરીને આપો બરાબર, જરૂર જણાય અહીંયા તમારે એના ચેક પણ કરીને આપવાના છે બરાબર। અમે એવું કોઈ કીધું નથી કે કઈ મેથડ થી સોલ્વ કરો, તમે એચઆઈથી પણ આ દાખલો ગણી શકો અને આ રાઈઝ અને ફોલ એનાથી પણ તમે આ દાખલો ગણી શકો, તમારા ઉપર છે કે તમારે કઈ મેથડ થી ફોલો કરવું છે। તો હું આમાં તમને રાઈઝ અને ફોલ થી કરાવીશ, RL ની મેથડ થી હું તમને આમાં સોલ્વ કરાવીશ નહીં, તમે જોઈ લેશો આપણે એચઆઈથી પણ જો કે આમાં સોલ્વ તો થઈ જશે। તો સૌથી પહેલા તો જે રીડિંગ છે બરાબર એક પછી એક બધા હું રીડિંગ્સ બોલું છું અને પછી આ જે છે બુક્સ અને આવું બધી સ્ટપ કરતો જાઉં છું। જોઈએ સૌથી પહેલું જે રીડિંગ છે ને આમાં એ આપેલું છે 0.240, તમે કીધું ઓલવેઝ ફર્સ્ટ રીડિંગ ક્યાં હોય તમારું બેક સાઇડમાં બરાબર છે, પછી મેં કીધું રીડિંગમાં ડિફરન્સ આવે તો એ ફોર સાઇડમાં ને પછી ચેન્જ પોઈન્ટ લખવાનું બેક સાઇડમાં, એવું આના પહેલાના વિડિયો લેક્ચરમાં સમજાવ્યું પણ આમાં તમને બેક સાઇડ ફોર સાઇડ એવું કંઈ આમાં છે ને કીધેલું નથી, ડાયરેક્ટલી ચેન્જ પોઈન્ટ આપ્યો છે એનો મિનિંગ શું જો તમને લખીને સમજાવું તો એ ફર્સ્ટ સ્ટેશન છે એનું જે આપણે રીડિંગ છે અવલોકન મળ્યું ને એ મળ્યું 0.240 લખી નાખ્યું પેલું રીડિંગ બરાબર ગમે એવું એમાં લખી નાખવાનું બેક સાઇડમાં, પછી બીજું રીડિંગ મને આપેલું 0.580, જો એ ખાલી લખી નાખું છું આપણે ફોર્થ અને સેવન્થ પ્લેસ બદલાવાનું છે,
फोर्थ ने सेवंथ पहला हूं काई छे ने जॉइस ने यार रीडिंग नंबर 1 भले मा काई नहीं सेकंड रीडिंग आपन आपेलो छे 0.580 क्या आवशे इंटरमीडिएट मा પછી થર્ડ રીડિંગ મને આમાં આપેલું છે ઇસે 1.53 અથવા તો 1.530 અને ફોર્થ રીડિંગ માં મને કીધું છે કે ભાઈ ચેન્જ પોઈન્ટ એટલે કે ઈ સ્ટેશન ઉપર નું લીધેલું છેલું રીડિંગ છે ફોર્થ નંબર નું રીડિંગ એ છેલું અને સેવન્થ નંબર નું રીડિંગ છે ને ઈ પોઈન્ટ ઉપર લીધેલું છેલું રીડિંગ છે કેવી રીતે તેથી ભી મેં તમને ડ્રો કરીને બતાવી દઉં તો પાછું પણ અત્યારે તમે ડ્રો કરીને બતાવી દઉં એટલે થોડુંક રિવાઇઝ થઈ જાય ઇનકેસ તમે ભૂલી ગયા હોય યાદ ના હોય અથવા તો ડાયરેક્ટલી તમે આ વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરેલો હોય આગલા બે તમે ના જોયા હોય તો કેવી રીતે તો આ એક તમારો ફર્સ્ટ પોઈન્ટ છે બરાબર જેનું આરએલ છે એ ફિક્સ કરીને આપેલું છે અને 70 મીટરની હાઈટ છે બરાબર અહીંયાથી તમે તમારું ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કરી લો અહીંયા તમારું ટેલિસ્કોપ રાખ્યું ટેલિસ્કોપ રાખીને સેન્ટરિંગ લેવલિંગ ઓરિએન્ટેશન બરાબર છે બધું કરી અને પછી અહીંયાથી રીડિંગ લેવાના સ્ટાર્ટ કર્યા સૌથી પહેલા મેં સ્ટાફ રાખ્યો ને એ પેલા પોઈન્ટ ઉપર રાખ્યો ને અહીંયાથી હું આમાં જોઉં બરાબર અહીંયા મારી આંખ હશે અહીંયાથી હું આમાં રીડિંગ જોઈશ બરાબર છે ટેલિસ્કોપમાં મને અહીંયા છે ને કેટલા મીટરનો ગયા કેટલાનો સ્ટાફ હશે મીટરનો તો કે 4 મીટરનો સ્ટાફ હશે એમાં જે મને રીડિંગ દેખાડ્યું ને એ મળ્યું 240 એટલે કે 70 મીટરની હાઈટથી કેટલું ઊંચું છે 70 નું લેવલ તો છે જ એનાથી 240 ઊંચું છે પેલું રીડિંગ લીધું તો એ મેં કાંઈ કેમાં લખી નાખવાનું ઓકે બેક સાઈડમાં લખી નાખ્યું ફર્સ્ટ રીડિંગ પછી અહીંયાથી હું આગળ આવ્યો બરાબર છે આ પોઈન્ટ ને માનો કે આ ઈ છે તો આ ઈ પોઈન્ટ ઉપર અત્યારે મારું ઇન્સ્ટ્રુમેન્ટ હતું બરાબર ત્યાંથી મેં રીડિંગ લેવાના ચાલુ કર્યા કેવી રીતે રીડિંગ લઉં છું તો જો ગ્રાઉન્ડ કેવું છે આવું કંઈક છે સૌથી પહેલા મેં અહીંયા રીડિંગ લીધું અહીંયા જોયું એ મને મળ્યું 580 પછી હું પોઈન્ટ શિફ્ટ કર્યો બીજા પોઈન્ટે ગયા ત્યાં મેં રીડિંગ લીધું એ મને મળ્યું 1.530 પછી એમ કીધે કે ભાઈ અહીંયાથી હજી એક મેં રીડિંગ લીધું છે બરાબર અને ઈ રીડિંગ મને મળ્યું નંબર 4th રીડિંગ બરાબર પેલું બેક સાઈડ બાકીના બચલા બે ઇન્ટરમીડિયેટ સાઈડ અને અહીંયાથી મને એક રીડિંગ મળ્યું ઈ રીડિંગની વેલ્યુ છે 2.350 કેટલી છે 2.350 પણ એવું કીધું કે ઈ છે ને એ ચેન્જ પોઈન્ટ છે ત્યાંથી મેં ઇન્સ્ટ્રુમેન્ટને શિફ્ટ કર્યું શિફ્ટનો મીનિંગ શું છે સમજાવજો આ ઈ છે આનું રીડિંગ હતું ઈ 240 ઈ મેં લખી નાખ્યું સેકન્ડ પોઈન્ટનું રીડિંગ છે 580 હાલો એ બી લખી નાખ્યું થર્ડ પોઈન્ટનું રીડિંગ છે 1.53 એ મેં લખી નાખ્યું ફોર્થ પોઈન્ટનું રીડિંગ છે ને એ 2 પોઈન્ટ છે તમારું 350 તો એ પણ મેં લખી નાખ્યું પછી એવું કીધું કે અહીંયાથી શિફ્ટ છું એટલે હવે આની રેન્જની બહાર જાય છે હવે આ જે છે ઇન્સ્ટ્રુમેન્ટ ઈ ઉપર રાખ્યો હોય તો આની પછીના કે સ્ટાફમાં હું રીડિંગ લઈ શકું નહીં એટલે હવે ઈ થી મારે શું કરવાનું કે આ પોઈન્ટ તો હતો જ બરાબર હવે મેં ઇન્સ્ટ્રુમેન્ટની જગ્યા બદલાવી નાખી ઈ થી આને તમારું છે બીજી રીડિંગ હતું કેટલાનું હતું આ પછી છેલ્લું રીડિંગ 2.30 નું હતું ઈ 2.350 નું છે ને એ તો છે જ પણ હવે તમે ઇન્સ્ટ્રુમેન્ટ છે ને ઈ ની જગ્યાએ ઉપર ને ક્યાં લઈ લેવા એફ ઉપર મૂકી દીધું એટલે તમે શું કર્યું ઇન્સ્ટ્રુમેન્ટ ને શિફ્ટ કર્યું એટલે ઈ ઉપર લીધેલું આ છેલ્લું રીડિંગ છે કોઈ પણ સ્ટેશન ઉપર લીધેલા છેલ્લા રીડિંગ ને કેવા લખવાનું થશે ફોર સાઈડ માં એટલે ફોર સાઈડ માં લીધેલું છેલ્લું રીડિંગ શું છે 2.350 બરાબર હવે છેલ્લું લીધું છે તો હવે મારે ઇન્સ્ટ્રુમેન્ટ ને છે ને શિફ્ટ કર્યું તો આ જગ્યાને બદલાવાય નહીં એમ માનો ને કે આ વધી બધી જગ્યા છે ને એ છે એ બી સી અને આ તો કોઈ સી પોઈન્ટ છે તો એ સી પોઈન્ટ ને મેં હલાવ્યો નથી બરાબર છે એની પહેલા લીડિંગ લીધું તો 350 હતું પણ અહીંયાથી ઇન્સ્ટ્રુમેન્ટ રાખીને આવ્યો એક લેવલ લઈશ તો આ લેવલ તો મને કંઈક અલગ જ મળવાનું છે ને એફ ઉપરથી કંઈક એવું અલગ મળશે ઈ ઉપરથી કંઈક અલગ મળતું હતું તો એફ ઉપરથી કંઈક અલગ મળશે અને આ એફ ઉપરથી લીધેલું આપણું પહેલું રીડિંગ ગણાશે ને પહેલું રીડિંગ ઓલવેઝ બેક સાઈડ માં લખવાનું અને આની પછી મેં પહેલું રીડિંગ છે ને એ છે 0.750 ખબર પડી ચેન્જ પોઈન્ટ નો મીનિંગ શું થયો કે ન્યાથી તમારું ઇન્સ્ટ્રુમેન્ટ છે એની જગ્યા બદલાવાની છે એને આગળ કન્ટિન્યુ ઇક્વેટ ઈ જી છે ઈ મશીન નું આગે લેતો જાય રીડિંગ તો આની પછી થી છે સી પોઈન્ટ પછી છે ને એની રેન્જ ની બહાર આવી જશે પછી મને ટેલિસ્કોપ માંથી હું જોઈશ ને તો સ્ટાફ દેખાશે નહીં નહીં દેખાય તો રીડિંગ નહીં લેવાય રીડિંગ નથી લેવાતું એટલે આપણે સી છે એની એક આગળ જગ્યા ગોઈતી બરાબર સી થી આગળ એક આવી જગ્યા ગોઈતી એફ હવે હું પાછા એફ ઉપર રીડિંગ લેવાના ચાલુ કરીશ બરાબર છે ને યાદ રાખજો અવલોકન નંબર 5 છે બરાબર 1 2 3 4 5 છઠ્ઠું અવલોકનમાં બીજો મને કંઈ કીધું નથી તો હું લઈ લઈશ ક્યાં આવી જશે એ ઇન્ટરમીડિયેટમાં આવી જશે બરાબર છે પછી વળી પાછું મને એમ કીધું કે સાતમાં એ ચેન્જ પોઈન્ટ છે એટલે હવે
એફ થી મને આની પછીના રીડિંગ એ વિઝિબલ નથી આવતા બરાબર છે આના પછી તો હવે જો એ પાછું તમને ડ્રોઈંગ કરીને બતાવું કે એમ માનો કે એફ ઉપરથી તમે કેટલા રીડિંગ લીધા જો સમજાઈ દો તમે પેલું સી પોઈન્ટ હતો બરાબર છે આ તમારો સી હતો એને તો તમે એમ જ રાખ્યું તો જી ઈ ચાલુ કર્યું તો અહીંયા તમે એફ લીધું ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા રાખ્યું એનું રીડિંગ લીધું એનું કંઈક અલગ આવશે આ સી પોઈન્ટનો પછી આગળ ગયા અહીંયાનું લીધું આ ડી પોઈન્ટ એનું કંઈક રીડિંગ અલગ આ ઈ પોઈન્ટ અને આપણે નામ આપી દઈએ ઈ તો એને કીધું હતું અને આપણે નામ આપી દઈએ જી પોઈન્ટ આ એફ ઉપરથી તો આનું રીડિંગ મેં લઈ લીધું બરાબર હવે એમ કહે છે કે આના પછી વળી પાછું આ એફ છે એની વિઝિબિલિટી પૂરી એનું રેન્જ પૂરું થઈ ગયું આનાથી આગળ હું એનાથી રીડિંગ લઈ શકતો નથી તો વળી આ જી પોઈન્ટ છે એનું રીડિંગ કયું છે આ જી વાળું તો કેનું છેલ્લું રીડિંગ બરાબર છે એ છેલ્લું રીડિંગ જો મેં માપ લખું છું આનું રીડિંગ હતું આ એફ ઉપરથી લીધેલું પેલું 750 એની પછી લીધું એ 1.200 અને એની પછીનું જે લીધું ને એની વસ્તુ આવી 1.680 પણ લાસ્ટ રીડિંગ છે અને પછી એફ ઉપરથી આગળ આવ્યું કે રીડિંગ્સ લઈ શકીશ નહીં પણ જી છે ને એમને જ રાખ્યું બરાબર છે અને એક નવો પોઈન્ટ પાછો મેં ડિસ્કવર કર્યો જ્યાં મેં મારું આખું ઇન્સ્ટ્રુમેન્ટ સેટ કર્યું એફ ઉપરથી ઉપાડીને હું લઈ આવ્યો આ ઉપર બરાબર વળી પાછું મેં સેન્ટરિંગ લેવલિંગ ઓરિએન્ટેશન કર્યું અને જી પોઈન્ટનું જે લાસ્ટ રીડિંગ હતું એને મેં એમને જ રાખ્યું અને વળી પાછું એનું નવું રીડિંગ લીધું તો એ આઈ માટેનું ફર્સ્ટ રીડિંગ થઈ કે ના થાય એ ફર્સ્ટ રીડિંગ હતું 2.20 બરાબર છે એ ફર્સ્ટ રીડિંગ કેટલું હતું 2.20 તો એફ ઉપરથી લીધેલું લાસ્ટ રીડિંગ એટલે કે એ ક્યાં આવશે તો કે એ આવશે તમારા ફોરસાઇટમાં અને આઈ ઉપરથી લીધેલું ફર્સ્ટ રીડિંગ તો એ આવશે તમારા બેક સાઇડમાં જ્યાં જ્યાં ચેન્જ પોઈન્ટ આવે ત્યાં ત્યાં તમારે બે રીડિંગ્સ લખવાના થશે એ તમને મેં અહીંયા ગણીને પણ બતાવી દીધું અને પછીના રીડિંગ છે એ આપણને આપેલા છે 0.620 એ તો ઇન્ટરમિડિયેટમાં જ આવશે આના પછી અને પછી આખા આખા કેલ્ક્યુલેશનનું છેલ્લું રીડિંગ આખા આખા કેલ્ક્યુલેશનનું છેલ્લું રીડિંગ તો ઓલવેઝ એફએસમાં આવે જેમ કે પહેલું રીડિંગ ઓલવેઝ બીએસમાં આવે આખા કેલ્ક્યુલેશનનું છેલ્લું રીડિંગ ઓલવેઝ એફએસમાં આવશે એ છે 1.340 આવડી જશે આ ગોઠવવું જ મેઇન છે આ ગોઠવતા આવડી ગયું તો તમે અડધી જેમ નીકળી ગયા પછી તો આ બાદબાકી સરવાળો ગુણાકાર કરવાના છે એમાં તો કઈ જાતિ ગરમી વગર મારી છે નહીં રિમાર્ક્સમાં લખી નાખીએ કે આ ફર્સ્ટ પોઈન્ટ છે એ છે બરાબર છે પછી અહીંયા તમારો ચેન્જ પોઈન્ટ આવ્યો સીપી એની પછી અહીંયા પણ તમારો ચેન્જ પોઈન્ટ આવ્યો સીપી અને આ નીચે એ કયો પોઈન્ટ છે તો કે લાસ્ટ અને એ પોઈન્ટ છે તમારો ડી ડન હવે શું કરવાનું રાઈઝ અને ફોલની મેથડ જોઈ હોય તો મારે છે ને ફર્સ્ટ રીડિંગમાંથી સેકન્ડ રીડિંગની બાદબાકી કરવાની તો પહેલામાં કઈ ગયા ડેશ ડેશ તો ફર્સ્ટ રીડિંગમાંથી સેકન્ડ રીડિંગની બાદબાકી કરું તો મેઈન આન્સર છે એ જી આવે તો પોઝિટિવ આવે તો રાઈઝમાં લખવાનું નેગેટિવ આવે તો ફોનમાં લખવાનું પરંતુ જો આ બેની બાદબાકી શું આવે છે કે 0.240 અને માઇનસ 0.580 બરાબર જો એની બાદબાકી કરીએ કરીને કહું તમને આન્સર માઇનસમાં જ આવશે તો જો આન્સર શું આવે છે 240 માઇનસ 0.580 140 માઇનસ 0.580 આન્સર આવ્યો 0.34 પણ નેગેટિવ આન્સર આવ્યો તો જે નેગેટિવ આન્સર આવે તો એને ઓલવેઝ કેવા લખવાનું નેગેટિવ આવે તો ફૂલ લખવાનું બરાબર વળી પાછું સેકન્ડ અને થર્ડ રીડિંગની વાત બાકી તો 0.580 માઇનસ 1.530 એનો આન્સર આવ્યો 0.95 તો આવો ઈએ નેગેટિવ નેગેટિવ ફૂલમાં લખાય હવે આવી રીતે આમ ક્રોસ તો એ બેની વાત બાકી લઉં તો 1.530 માઇનસ 2.550 એનો આન્સર આવ્યો 0.82 પણ ઈએ નેગેટિવ કે 2.20 માઇનસ 0.62 કરું તો મને આન્સર પોઝિટિવ 1.58 મળે છે પોઝિટિવ મળે ને તો એ રાઈઝમાં લખવાનું એ ફોલમાં લખવાનું નથી વળી પાછું અહીંયા ક્રોસની વાત બાકી કરીએ તો વળી પાછું અહીંયા તો પાછું નેગેટિવ મળશે 0.62 માઇનસ 0.34 કરવાનો આન્સર આવ્યો 0.72 આ તમારો આખી આખો ટેબલ છે રાઈઝ અને ફોલનું એ મેં તમને રેડી કરીને બતાવી દીધું ફર્સ્ટ પોઈન્ટ નું આરએલ તો મને આપ્યું હતું એમ કીધું કે ભાઈ બેન્ચમાર્ક છે જે 70 નું આરએલ છે
બાકી શું કરવાનું રાઈઝ હોય તો ઉમેરતું જવાનું આમાં ફોલ હોય તો એમાંથી વાત કરતું જવાનું તો બાકી બધા તો રીડિંગ્સ આપણા લેવલ આવી ગયા છે ઓકે તો હવે શું કરીશ તો 70 જો આમ બાદબાકી કરવાની 70 માઇનસ 0.34 આન્સર આવશે 69.66 ફોર માં છે વળી પાછી બાદબાકી 69.66 માઇનસ 950 0.950 તો આનો આન્સર આવશે 68.71 પછી આવું ક્રોસ એટલે બતાવું છું કે આમાંથી આ બાદ કરવાનું છે બરાબર આ 70 ભૂલી જાવ 70 નું હવે કઈ કામ નથી એકવાર આવી ગયું એટલે ઈ દર વખતે તમારો આરએલ છે ને નવો રાખવાનો હવે આમાંથી તમારે 0.82 બાદ એમાંથી હું 0.82 બાદ કરું તો આન્સર મને મળશે 67.89 આમાંથી 0.45 બાદ તો એમાંથી 0.45 બાદ કરું તો આન્સર મળશે 67.44 પછી એમાંથી 0.48 બાદ કરું તો તો મને મળશે આન્સર એ મળશે 66.96 મળશે હવે સમજો કે અહીંયા શું છે હવે અહીંયા રાઈઝ છે રાઈઝ હોય તો ઉમેરવાનું તો પ્લસ કરવાનું તો 66.96 પ્લસ 1.58 તો અહીં આવશે 68.54 અને વળી પાછું અહીંયા એ બેની પાછી શું થશે તો કે બાદ બાકી થશે માઇનસ 0.72 આન્સર આવે છે 67.82 થઈ ગયું હવે આપણને અહીંયા કરવાના છે ચેક શું કરવાનું છે ચેક ચેકમાં શું કરવાનું જો સાવ સિમ્પલ છે એટલે હું ગણીને બતાવી દઉં ચેકમાં શું કરવાનું છે સૌથી પહેલા બેક સાઇડ છે ને બરાબર છે બીએસ એટલે બધા રીડિંગનો સરવાળો કરી નાખો 240 750 અને 2.20 તો આનો સરવાળો આવ્યો 3.19 પછી આ ફોર સાઇડના બધા જે છે એનો સરવાળો કરી નાખો 2.350 1.680 પ્લસ 1.840 અને આન્સર આવ્યો 5.37 બરાબર એવો લખી નાખો પછી રાઈઝ નો સરવાળો કરું તો ભાઈ એક જ રાઈઝ છે 1.58 ફોલ નો સરવાળો કરી નાખો 0.34 પ્લસ 950 પ્લસ 0.80 પ્લસ 0.45 પ્લસ 0.48 પ્લસ 0.72 તો આનો આન્સર આવ્યો 3.76 બાકી અહીંયા હું ચેક કરીને બતાવું અહીંયા શું કર્યો મેં સમેશન ઓફ બીએસ અને કહેવાય સમેશન ઓફ એફએસ અને સમેશન ઓફ રાઈઝ અને સમેશન ઓફ ફોલ ચેક શું કરવાના છે રાઈઝ અને ફોલ માં તો કે ત્રણ ચેક આવશે તમે કરનો આન્સર એક સરખો આવે એટલે તમારું જે છે કેલ્ક્યુલેશન બધું કરેક્ટ છે બાકી કાંઈ ભૂલ છે હું ચેક કરું છું ચેક ફર્સ્ટ લખું છું ચેક ફર્સ્ટ છે સમેશન ઓફ બીએસ માઇનસ સમેશન ઓફ એફએસ સમેશન ઓફ બીએસ 3.19 માઇનસ 5.37 3.19 માઇનસ 5.37 આનો આન્સર આવવો જોઈએ 5.37 માઇનસ 2.18 હાલો આ એક મને આન્સર મળ્યો હવે ઈ નહીં આન્સર બાકીના બે ચેક ને મળવો છે સમેશન ઓફ રાઈઝ માઇનસ સમેશન ઓફ ફોલ એટલે કે રાઈઝ નો સરવાળો માઇનસ ફોલ નો સરવાળો તો રાઈઝ નો સરવાળો આ ચેક નંબર 2 ફોલ નો સરવાળો રાઈઝ નો સરવાળો છે 1.58 ફોલ નો છે 3.76 1.58 માઇનસ 3.76 તો આનો જે આન્સર લો 1.58 માઇનસ 3.76 આનો બી આવશે આન્સર માઇનસ 2.18 અને થર્ડ ચેક છે લાસ્ટ આરએલ અને ફર્સ્ટ આરએલ ની બાદ બાકી લાસ્ટ આરએલ છે 67.82 ને ફર્સ્ટ હતું 67.82 અને ફર્સ્ટ હતું 70 આ બે ની બાદ બાકી કરી નાખીએ 67.82 માઇનસ 70 તો એનો પણ આન્સર આવી ગયો 2.18 અને ત્રણ આન્સર એક સરખા કોમન વિચ મીન્સ કે આપણું કેલ્ક્યુલેશન બધું કરેક્ટ છે ખાલી આટલું નવું શું આવ્યું કે ભાઈ ચેન્જ પોઈન્ટ આમાં તમને કહી દીધેલા હતા અને આપણે પહેલા આપણે ચેન્જ પોઈન્ટ માટે શું કરતા હતા તો કે ભાઈ ડિસાઈડ કરતા હતા એના માર્ક સાઇઝમાં ચેન્જ આવતો હતો તો માનતા હતા કે ભાઈ અહીંયાથી આ પોઈન્ટને જગ્યા બદલવી પણ અહીંયા આપણે એવું લખીને જ આપેલું છે એટલે મગજ મારે એવો છે પણ રીડિંગ ગણતા જાય જો 1 2 3 4 ચેન્જ પોઈન્ટ 5 6 7 ચેન્જ પોઈન્ટ અત્યારે તો છેલ્લું રીડિંગ હતું એ તો મારે ફોર સાઇડ પર લખવા થઈ જેમ કે ફર્સ્ટ રીડિંગ અને બેક સાઇડ માં લખ્યું હતું તો આજ ઈ છે બરાબર જેમાં મારે તમને ઇન્સ્ટ્રુમેન્ટ છે કયા પોઈન્ટે શિફ્ટ કરેલા છે એવું લખેલું આપ્યું હશે બરાબર
ઈ હવે હું એચઆઈ મેથડ થી આખે આખો દાખલો તમને સોલ્વ કરીને બતાવીશ, બરાબર છે, જે આપણે નેક્સ્ટ હમણાં આગળ જોશું.